જોવર સજ્જા લુજ્જ અત્યારમાં જ અને મસ્ત રેન બો થયો છે ભાઈ. વાવાઝોડું માં તો બારે માસ વાવાઝોડું હોય. તમે ઉઠી ન ગયા ને? આ વાવાઝોડું ચાલુ થઈ ગયું ઘડી વાર તો જો ધડાધડી થઈ ગાડી નું કવર એ ઉડીને વયો ગયો તો પાણી આવી ગયો. જો અચાનક એવું વાવાઝોડું આવ્યું બાયણું માંડ માંડ બંધ થયું. બોલો ચાલો જમવા પુલાવ ને સલાડ ને છાસ. જોવર સજ્જા લુજ્જ અત્યારમાં જ અને મસ્ત રેનબો થયો છે. એવું મસ્ત લાગે છે ને. આ જેનીની બહુ ઈચ્છા હતી રેનબો જોવાની. અત્યારે ઉઠાડી જલ્દી જલ્દી મેં તો ઉઠ જલ્દી રેનબો થયો. જો આમ પાછો ખુલ્લો છે અને આમ વરસાદ ચાલુ છે. જો રાત્રે આવ્યો હશે બહુ વરસાદ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? હાય, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? કેવું વાવાઝોડું છે એમ કયો બધા? વાવાઝોડું નથી, વાવાઝોડું હોય તો ખબર પડે. અમારે વરસાદ હતો રાતનો હશે ધીમો ધીમો. સવારે પાણી ભરેલું હતું બધે અને અત્યારે જો બંધ થયો છે થોડીક વાર તો પવન તો છે જ. આજ ભારે વરસાદની આગાહી છે અને છોકરાઓને કાલથી 3 દિવસ રજા જાહેર કરશે એવો ન્યૂઝ સાંભળા. જોઈએ, ચલો આવજો. તો તમે ઉડી ન ગયા ને? વાવાઝોડામાં તમને નુકસાની ન થઈ જાય? જો કાલે પવન હતો ને બહુ અને રાતે વરસાદ હતો. ક્યારા ભરાઈ ગયા છે પાંદડા, લીલા પાને ખરી ગયા છે પવનના કારણે. આ બધું સાફ સફાઈ કરવું. સીતાફળે કેટલાય પડી ગયા. ત્યાં જો અહીંયા મોગરાને ઢગલા થઈ ગયા. ચલો અમને બાય કરી દઈ. ચલો આવજો. બારે પાણી ભરાઈ ગયું છે, પાણી ભરાઈ ગયું બધું. ત્યાં અહીંયા પાંદડા જ દેખાય છે. બધું કામ પતી ગયું. જો હમણાં બતાવ્યું ત્યારે કેટલો કચરો હતો અને અત્યારે બતાવું જોઉં અને કેટલો કચરો નીકળો ને એ બતાવું. ને બધેથી ચોખ્ખું કરી નાખું. હજી તો જો 5 મિનિટે નથી નવરી થઈ ને એના ત્યાં પાછા વાવાઝોડાને કારણે પાંદડા ફેરા રાખે, લીલા પાન ખરવા માંડ્યા. આ લીંબુડી છે ને એ પડી જાય એમાંથી, ટકે એમ જ નહોતી. તો આજો અત્યારે તમે બાંધી દીધું, મેં તો ટકી જાય પવનના કારણે તો સારું. હવે એમ બધેથી કચરો સાફ કર્યો. બહુ એટલે બહુ હરીઠાના લીલા પાને બહુ ખેરાતા. જ્યાં વેલા બહુ જ હતા ને બધા કાઢી નાખ્યા. આજ તો ચોખ્ખું કરી નાખ્યું, કોથળો ભરાઈ ગયો આખો. બધે બહુ જ વેલા થઈ ગયા હતા, ગલકાના બધે કાઢી નાખ્યા, ચોખ્ખું જ કરી નાખ્યું. પાન તૂટવા માંડ્યા છે પવનના. વાતાવરણ તો આવું છે અત્યારે. જો પવન બહુ જ છે. સવારમાં જ મારે વાળવું હતું, બધે સાફ કરવું હતું, પણ કેવીના પપ્પાએ છે ને મને ના પાડી દીધી કે ના વાવાઝોડું છે અને કાંઈ નથી, ખોટે ખોટું હેરાન થવું કે તું સાફ સફાઈ કરીશ ને તરત જ પાછું કરવાનું છે. ખોટે ખોટું હેરાન નથી થવું કે ભલે રહ્યું. એટલે મેં કીધું એમને જવા દે પછી વાત. અને એમ જવા દીધા ઓફિસે અને પછી એમ કરી લીધું સાફ. કેમ કે હજી પવન તો થાય જ છે ને પાછો કેટલોય ઢગલો થશે તો આજે કચરાવાળો આવી જાય ને તો એટલો કચરો દેવાય જાય ને. પછી કાલ તો હવે વાવાઝોડાને લીધે કોને ખબર આવે ને ન આવે ને. કાલથી લગભગ સ્કૂલોમાં રજા છે તો હાલો હવે કરશું રસોઈ. હવે રસોઈમાં તો જો ગુવારી છે ને રીંગણાએ સરસ છે ભરીને બનાવવા આવે તો બેમાંથી એક બનાવું. ચાલો હવે રસોઈ કરું છું. વિડીયોનું કામ થોડુંક બાકી હતું તે પતાવ્યું, કામ બધું પતાવીને અને હવે રસોઈ કરું છું. મારે રસોઈ કરતાં પહેલાં છે ને કેરી ખાવી છે મારે, એ કે ઘોળીને. આવી રીતે કેરી કોણે કોણે ખાધેલી છે કહેજો કોમેન્ટમાં. અમે નાના હતા ને ત્યારે તો મારા પપ્પા આવી સ્પેશિયલ આવી રીતે ઘોળીને ખાવાની કેરી જ લાવતા બધા છોકરાઓ માટે. પછી બધા એક એક લઈ અને બેસી ગયા હોય આ રીતે એકદમ મસ્ત ઘોળવાની, મસ્ત પોચી થઈ જાય.
ને પછી આનો ઉપરનો ભાગ કાઢી નાખવાનો. પહેલેથી નહીં કાઢવાનો, પેલા નાના હતા ને ત્યારે ભૂલ કરી નાખતા, જેને એવું કરે ક્યારેક કે પહેલેથી ઉપરનો ભાગ તોડી નાખે ને પછી ઘોળ, એટલે બધું નીકળી જાય બહાર. જેની ને બહુ જ ભાવે આ બધી કેરી, એ ખાતી હોય છે. પછી જો હવે સીધો જ રસ નીકળે, બહુ મીઠી કેરી છે કેસર કેરી, મજા આવે આ રીતે ખાવાની. અને અમે તો નાના હતા ને ત્યારે એવું કરતા હતા, પછી આ રીતે કેરી ખાઈ લઈએ ને પછી એ જે ચૂસવાની કેરી આવતી હતી ને નાની નાની, એના ગોટલા છે ને બહુ જ રૂંછડાવાળા હોય, એકદમ રૂંછડાવાળા. અમે શું કરીએ, એના ગોટલા કાઢીએ ને પછી એના ધોઈ નાખી, ધોઈ અને પછી ગોટલાની એક સાઈડ છે ને એમાં પેનથી છે ને આંખ ને નાક ને ઓઠ ને એવું દોરતા, અને જે રૂંછડા હોય ને એના વાળ એ રીતે મસ્ત બનાવતા રમકડા, કે ઢીંગલી ખીને એવું મસ્ત બનાવતા હતા. એવું કોણ કોણ કરતો હતો કહેજો કમેન્ટમાં. અમે તો બધા એવું કરતા હતા, એમાં જેમ રૂંછડા લાંબા લાંબા હોય ને એટલે રાજી થઈ મજા આવે કે આની તો મસ્ત ઢીંગલી બનશે એમ. ચલો આ કેરી ખાઈ લો ને પછી બનાવું ભરેલા રીંગણા. ચાલો જમવાનું તૈયાર છે. પાછો મેં ઢીંડોળાનો સંભારો બનાવ્યો ચણાના લોટવાળો, તો બતાવો શું શું બનાવ્યું છે. ભરેલા રીંગણા છે, ટીંડોળાનો ચણાનો લોટવાળો સંભારો છે, રોટલી, છાસ અને કેરી બધા આવી ગયા છે. કેવિન ને જેની ને બે દિવસની રજા પડી, કા શું મજા આવી. વાવાઝોડું આવશે, જોવાની નો આપી હોય એનાથી બચવાની રજા આપી હોય. જોવાની રજા આપે કઈ લે, એનાથી બચવાની રજા આપી હોય. હાલો જમવા. ચાલો થાળી પીરસાઈ ગઈ છે, રીંગણાનું શાક સંભારો રોટલી. અમને પેલા કેરી રસી ચાલુ કરો. આવો જમવા બધા. કેરી હોય ને એટલે એમને બીજું કાંઈ ન જોઈ. જમીન નવરા થયા ને તો અહીંયા વાવાઝોડું ચાલુ થઈ ગયું. ઘડી વાર તો જો ધડાધડી થઈ, ગાડીનું કવર એ ઉડીને વયો ગયો તો પેરાશૂટ જેવું ઉડીને વયો ગયો. બા કેવીન લઈ આવ્યા, આમાં આખું ખુલી ગયું પેલા, પછી આમ કેટલું વીડું પછી. તો જો વાવાઝોડા ના ધ્યાન રાખજો, તો ઉડી જતી નું તમે ન ઉડી જતા ધ્યાન રાખજો. બાઈક આરે બેલ્ટ બાંધી દેવું, લાવ દોરડું બાંધો બાઈક આરે. બહુ પવન થયો થોડીક વાર તો, બધી બારીઓને સ્ટોપર ફટાફટ મારી. હાલો પાછળ ધોવાના છે, વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર, પવન એવો છે. જો અહીં છે પાણી આવી જો, અંદર આવી જલ્દી. જો અચાનક એવું વાવાઝોડું આવ્યું, બાયણું માંડ માંડ બંધ થયું. બોલો અચાનક જ આવ્યું છે. હવે જાળી ખુલ્લી રહી ગઈ છે મારું, એ તો ખુલ્લમાં રહેવા દે ને, પવન નું પાણી બધું અંદર આવ્યું. સાંજ સુધી પાણી આવી ગયું, એવો પવન સાથે વરસાદ છે. જો સાંજ થઈ ગઈ છે ને હવે સાંજની રસોઈ ચાલુ કરું છું. સાંજ તો મસ્ત પુલાવ બનાવો છે ને, એ હાંડીમાં માટીની હાંડી છે ને એમાં હાંડી પુલાવ બનાવવો છે, ફ્લાવર ને બટેટા ને બધું નાખીને વેજીટેબલ્સ વાળો. ચાલો ફટાફટ બનાવવું, અને એમાં જે પુલાવ બનાવે ને એનો ટેસ્ટ બહુ મસ્ત હોય, મજા આવે. તો પુલાવ બનાવો છે ને સલાડ ને છાસ, બસ એ છે આજે જમવામાં. અત્યારે છે ને પવને સાવ બંધ થઈ ગયો, જો એક પાંદડી હલતો નથી એવો સાવ બંધ થઈ ગયો પવને, વરસાદે બંધ થઈ ગયો, વાતાવરણ કલાક થઈ ગયું છે. વાદળા તો છે પણ એકદમ શાંત પડી ગયું છે. બપોરે એકદમ વાવાઝોડા જેવું થયું હતું ને અત્યારે સાવ શાંત છે. એટલી ગરમી, એવી ગરમી એમ થાય છે જોરદાર વરસાદ તૂટી પડશે એવી ગરમી છે. વરસાદ આવે ત્યાં સાચો. આ છે ને જેની સુઈ ગઈ છે ને તો ઉઠવાનું નામ નથી લેતી, ક્યાં નહીં ઉઠાડું છે. અને મેં પાછી હવે બે દિવસની રજા આવી. ચાલો ફટાફટ પુલાવ બનાવું, પછી હમણાં કેવીની ટ્યુશનમાંથી આવી જશે. જેવો બધા વેજીટેબલ્સ કાપી લીધા છે, ડુંગળી, ટમેટા, બટેટા, ફ્લાવર અને ચોખાએ પલાળી લીધા છે. અને આ છે આદુ, મરચાં અને લસણની પેસ્ટ, અને થોડાક લઈશું આખા ગરમ મસાલા, અને બીજા તો રેગ્યુલર જે કાંઈ મસાલા હોય એ
અને આપણે બનાવશું આ માટીની હાંડીમાં. તો ચાલો પુલાવ બનાવી લઈએ. સલાડ છે, કાકડી, ટમેટા, ડુંગળી. ચાલો જમવા. હાલો અમે આવી ગયા છે, જેને છે ને ઉઠતી જ નથી. ચાલો ગરમ ગરમ જમી જાઓ. જમીને ફ્રી થઈ ગયા અને જો કેવીને પાણી ચડાવી દીધું. આજે આખો દિવસ એવું થયું, બપોર પછી લાઇટ જ નહોતી. થોડીક જ વાર લાઇટ આવે ને પાછી લાઇટ હોય છે, એવું સાંજ સુધી ચાલ્યું. પછી વળી સાંજથી લાઇટ ચાલુ રહી. કપડાં મશીનમાં નાખવા તમે તો કાલે કદાચ પછી વરસાદના લીધે લાઇટ હોય ન હોય, પણ આજે જ લાઇટ ન રહી. બપોરની લાઇટ વહી જતી હતી, એટલે થોડીક જ વાર લાઇટ રહી તો પછી વહી જાય. ખબર નહીં ક્યાંક રિપેરિંગ ચાલતું હશે, શું હશે. અને હવે થોડાક કંઈક રાહતના સમાચાર આવ્યા હોય એવું લાગે છે કે વાવાઝોડું કદાચ ગુજરાત સાઈડ નહીં આવે, થોડુંક આવશે. પણ જે પેલા છેક રાજકોટ સુધી અસર થવાની હતી ને એ કહે છે કે નહીં થાય, હવે ઓછી અસર થશે એવા સમાચાર જોઈએ. હમણાં છાંટા થોડા થોડા પડવા માંડ્યા છે, કેવું પર જેવો વાદળા. સારું ચાલો હવે આ કાલે જોઈશું શું થાય છે. આજ રાતથી જ જોઈશું, એમ કહેવાય છે કે રાતથી જ વરસાદ ચાલુ થવાનો છે. જોઈએ, દિવસે તો હતો જ વરસાદ આખો દિવસ, હવે રાતે જોઈએ. ત્યાં સાંજે થોડીક નિરાત હતી. ચલો કાલે હવે શું થાય જોઈશું. બાય, ગુડ નાઇટ.